હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માઇ ચેનલ જ્ઞાન જોત આજે આપણે ધોરણ અગિયાર અંગ્રેજી વિષયમાં યુનિટ સેવન સેવન છે રીડ ટુ અને જેનું નામ છે ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર પ્રાથમિક સારવાર ક્યારે આપી શકાય કયા કઈ કઈ બાબતોમાં આપી શકાય એને થોડોક અભ્યાસ કરવાના છે તો ચાલો આપણે તૈયાર થઈ જઈશું ફર્સ્ટ એડ જે છે એ નોર્મલ આપણે આ ફર્સ્ટ એડ કીટ જોઈ રહ્યા છે પ્રાથમિક સારવાર જે છે લગભગ શાળા કક્ષાએ ઘણીવાર ઉપલબ્ધ હોય છે આ કીટ દ્વારા નાના મોટા જે ઉજળા હોય કોઈ ઘા થયો હોય કોઈ વાગી હોય છોલાઈ ગયા નોર્મલ છે અથવા કોઈ કોઈ જંતુ કવડ્યું હોય તો પ્રાથમિક સારવાર શું કરી શકાય એ બાબતની આ ફર્સ્ટ એડ કીટ આપણે જોઈ રહ્યા છે પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ એક એક લાઈનને આપણે સમજીશું તો શું છે કે ફર્સ્ટ એડ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે વોટ ઇઝ ફર્સ્ટ એડ એટલે આપણે કોમ્પ્રિહ બેઝ પણ આપણે પ્રશ્નોને થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ જે પણ હોય પૂરું છે એટલે કે હી હોય સી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ લઈ જવામાં આવે એ પેલા એને જે પ્રાથમિક સારવાર મળી રહે ઇમિજિયેટ ખાસ કરીને ઇમિજિયેટ જે મેડિકલ હેલ્પ મળે છે અને આપણે કહીશું ફર્સ્ટ એડ અહીંયા ટુ એન ઇન્જર્ડ લખ્યું છે પણ ઇન્જર્ડ સિવાય પણ આપણે કહી શકીએ જેમ કે બાઇટ્સ હોય કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ ના મોટા એ બધામાં આપણે આને યુઝ કરી શકીશું ફર્સ્ટ એડને ફર્સ્ટ એડ જે છે એ અહીંયા શું કહે છે હેલ્પ્સ મદદ કરે છે ટુ મેક શ્યોર એ ખાતરી કરે છે ધેટ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ હવે નોર્મલ શું છે કે ડૉક્ટર જે છે અથવા હોસ્પિટલ છે દરેક જગ્યાએ તો નહીં હોય ફોર એક્ઝામ્પલ આપણે સ્કૂલની વાત કરીએ ના નાના મોટા કોઈપણ ગા વાગી જાય છે તો કોઈ જેમ કે રમતા રમતા તો ફર્સ્ટ એડ જોઈએ લાઈફ ને બચાવી ફોર એક્ઝામ્પલ કોઈ એવો ગા થઈ ગયો છે જેમાં બ્લીડિંગ થઈ રહ્યું છે તો લોહી વહી જાય તો કલાક બે કલાક પછી વ્યક્તિ જે છે એનું મૃત્યુ થઈ શકે પણ આપણે એને કઈ રીતે બચાવી શકીએ એની વાત કરીશું તો શું કહે છે મેક શ્યોર દેટ ધ ઇન્જર્ડ પર્સન ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અ ડોક્ટર કેન હેલ્પ બરાબર ડોક્ટર એટલે એક પ્રોફેશનલ વ્યક્તિ કે જેને બધી ખબર પડે છે મેડિકલ ટ્રીટમેન્ટની બધી પણ નોર્મલ જે વ્યક્તિ સ્કૂલ લેવલ છે કે એમને કોઈ જગ્યાએ એક્સિડન્ટના લેવલે જે વ્યક્તિ છે એને બધી નથી ખબર પડતી તો એ ફર્સ્ટ એડ આપશે ત્યારબાદ એક ડૉક્ટર આવશે અને એ હેલ્પ કરશે ઇન કેસ ઓફ મેજર એક્સિડન્ટ જો મોટું એક્સિડન્ટ થયું હોય ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર પ્રથમ પ્રથમ કલાક એટલે પ્રથમ કલાક એટલે તાત્કાલિકનો સમય હેઝ સેવડ મેની લાઈફ્સ બરાબર પ્રાથમિક સારવાર એટલે કે તરત જે મળેલી સારવાર છે એ ઘણીવાર મોટા એક્સિડન્ટમાં લાઈફ બચાવી શકે છે બરાબર છે ડિફરન્ટ ઇન્જરીઝ અલગ અલગ પ્રકારની ઇન્જરીઝ હોઈ શકે છે હેવ ટુ બી ટ્રીટેડ ડિફરન્ટલી બરાબર આપણે ઇન્જરીઝ જે છે અલગ અલગ પ્રકારની સમજીશું ખાસ કરીને અહીંયા બર્ન્સ છે ઉજાળાની વાત કરીશું કે પેલા બાઇટ્સ જે કૂતરાનું હોય બિલાડીનું હોય કે શાકનું કૂટર આ નોર્મલ જે છે બધું અલગ અલગ હોય છે તેને ડિફરન્ટલી આપણે શું કરવું પડશે ટ્રીટ કરવું પડશે બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ આપણે કોઈ ફર્સ્ટ એડ આપીએ એના પહેલા શું કરવું પડશે આ પ્રશ્ન પણ પૂછાશે કે આપણે શું કરવું જોઈએ ફર્સ્ટ એડ આપવા પહેલા તો બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર બરાબર છે ટૂંકમાં આપણા જે હાથ છે એમાં ઘણીવાર વાર અને બીજા બધા નાના મોટા જે પણ જંતુ હોય છે એ બધા કોઈ વ્યક્તિને ઇન્જર થયું છે એટલે એને ત્યાં ઘા થયો છે તો સીધા ત્યાં કોન્ટેક્ટમાં આવી શકે છે તો આપણે શું કરવું પડશે કે આપણે વોશ કરવા પડશે હેન્ડ્સ ને વિથ સોપર એન્ડ વોટર હવે પાછું એવું નહીં કે કશું હોય જ નહીં તો શું કરવું સાહેબ સોપ એ નહીં વોટર નહીં પણ ભાઈ હવે એ ટાઈમિંગ જો વ્યક્તિને જરૂર છે તો પછી હાથ ધોયા વગર પણ ફર્સ્ટ એડ આપી દેવાની પણ આ તો વોશ યોર હેન્ડ બિફોર ગીવિંગ ફર્સ્ટ એડ ધીસ ઇઝ ડન આ શા માટે કરવામાં આવે છે ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ અટકાવવા જમ્પ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વૂન્સ બરાબર જે ઘાથ છે એમાં આપણે કોઈપણ પ્રકારના જમ્સ આપણે કોઈ એવું કામ કરી રહ્યા છે જ્યાંથી કોઈ પ્રકારની જમ્સ આપણા હાથમાં છે તો એ જે તે વ્યક્તિના ગામાં ન પ્રવેશી જાય એટલા માટે આપણે હેન્ડ વોશ કરવાના છે હવે થોડા ગાના પ્રકાર આપણને આપેલા છે જેમ કે પહેલું આપણને આપ્યું છે બન્સ બન્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે એક વ્યક્તિ બાળક છે કશું ભાઈ આ પાણી ગરમ કરી રહ્યા છે અને અહીંયા બળી ગયા છે એમનો ગા દેખાઈ રહ્યો છે આપણને તો આને શું કહીશું બન્સ બન્સ આર કોઝ બાય ફાયર આ ઉપરાંત બન્સ કઈ રીતે થઈ શકે બોઇલિંગ વોટર હોઈ શકે સ્ટીમ હોઈ શકે વરાળથી કુકર હોય ને અચાનક કુકરમાંથી વરાળ નીકળે ત્યાં હાથ કે કશું રાખ્યું હોય કોઈ પણ પ્રકારનું સ્ટીમ ફાયર ક્રેકર્સ દિવાળીની વાત કરી લઈએ એટલે ખબર પડી જશે ફાયર ક્રેકર્સ ફટાકડા ફટાકડા સમ કેમિકલ્સ એસિડ જેવા કોઈ કેમિકલ્સ હોય ઓર હોટ ઓબ્જેક્ટ બરોબર છે તમને રોટલી બનાવતા ખાસ ખબર હોય તવી ગરમ હોય કે કોઈ તપેલું ગરમ હોય ઉઠાવી લીધું તો આ પ્રકારે બન્સ થઈ શકે છે બન્સ કેન બી વેરી પેઇનફુલ બરોબર છે બર્ન્સ જે નોર્મલ થાય છે તો બરોબર છે પણ ઘણીવાર ખૂબ જ હાયર લેવલમાં ઘણા બધા શરીરના સિત્તેર એસી ટકા લોકોના ભાગ જો બળી ગયા છે તે એમને ખબર હોય તો વેરી પેઇનફુલ હોય છે અને કોઝ અ લોટ ઓફ ડેમેજ બહુ જ ડેમેજ કરી શકે છે ઇફ દે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી બરાબર જો એમને પ્રોપરલી ટ્રીટમેન્ટ ન કરવામાં ખાસ કરીને ઘણીવાર કેમિકલ ફેક્ટરીઝ હોય છે અથવા ગેસનો બોટલ ફાટવું કે આવો કોઈ અથવા કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે ડીઝલ પેટ્રોલ કે કોઈપણ પ્રકારનું જ્વલનશીલ પદાર્થ નાખીને સળગે તો આ બધા સંજોગોમાં પણ શું થઈ શકે છે બહુ જ મોટું ડેમેજ થઈ શકે છે હવે શું કરવું પડશે આ વખતે ટ્રીટમેન્ટ કઈ રીતે આપી શકાય તો ફર્સ્ટ પહેલું કામ શું કરવાનું છે રિમોવ ક્લોથિંગ અથવા એ જે પણ વસ્તુ અથવા આગળ વિચ કવર્સ ધ બન્ટ સ્કીન જે વસ્તુ એને કવર કરી દીધી છે નોર્મલ છે એને આપણે દૂર કરીશું કપડું છે નીચે બળી ગયા છે તો કપડાને આપણે દૂર કરીશું ધેન ફોર કોલ્ડ વોટર બરાબર આ નોર્મલ ઇન્જરી માટે છે પછી કોઈ વ્યક્તિ શરીરમાં ઘણું બધું બળી ગયો હોય પછી એના પર પાણી એ અલગ વસ્તુ છે પણ નોર્મલ કોઈ નાનો મોટો બર્ન્સ થયો છે તો શું કરીશું કોલ્ડ વોટર એન્ડ ધેટ એરિયા ફોર સેવરલ ટાઈમ બરાબર ઓન ધેટ એરિયા એ જે પર્ટિક્યુલર એરિયા પર બર્ન્સ થયું છે બળી ગયા ત્યાં થોડીવાર માટે ઠંડુ પાણી આપણે રેડવું પડશે સોકિંગ ધ બર્ન પાર્ટ ઇન કુલ વોટર ફોર ટ્વેન્ટી ટુ થર્ટી મિનિટ્સ આ કેટલી વાર માટે કરવાનું છે વીસ થી ત્રીસ મિનિટ માટે કરવાનું છે હવે પાછું એ સમજવાનું કે ભાઈ જે બર્ન્સ થયું છે જે બળી ગયા છે પાક બહુ જ નાનો છે સામાન્ય થયું છે તો પછી વીસ ત્રીસ મિનિટમાં નથી કરવાનું એ થોડું પ્રેક્ટિકલ આપણે પણ સમજવું પડશે ટ્વેન્ટી ટુ થર્ટી મિનિટ્સ વિથ હેલ્પ રિલીવ પેન આનાથી શું થશે આપણે પેન એટલે કે જે રિલી જે છે એમાંથી છુટકારો મળશે આપણને એનેસ્થેટિક્સ સ્કીન સ્પ્રે જે છે એન ક્રીમ મેક કોઝ એન એલર્જીક રિએક્શન ઘણીવાર આપણે ઉતાવળમાં આ બધું એનેસ્થેટિક્સ સ્કીન સ્પ્રે લગાવી દેતા હોય અથવા કોઈ ક્રીમ લગાવી દેતા હોય તો એનાથી એલર્જી પણ થઈ શકે છે એટલે ઘણીવાર શું છે કે એલર્જી જે છે એના ટેસ્ટ પણ આપણે ઘણી વાર એડવાન્સમાં કરેલા હોય ખાસ કરીને માથાની ડાય લગાવતા હોય તો એના માટે લખ્યા છે કે ભાઈ કાનમાં પાછળ થોડી વાર લગાવો અડધો કલાક પછી જો કશું થયું નહીં હોય લાલ ચકતું વખતું તો મીન્સ કે પ્રોબ્લેમ નથી નહીંતર ઘણી વાર શું માથામાં બરાબર લગાવી દે હેર ડાય અને પછી ખવા પડે ઓ તો એલર્જીક રિએક્શન પણ ઘણીવાર થતા હોય છે એટલે આપણે ઉતાવળમાં આવું બધું નહીં કરવાનું એટલે પાણી બરાબર છે ઇફ દેર આર નો ઓપન બ્લિસ્ટર બરાબર છે જે બળી ગયા છે એ ખુલ્લું નથી બરાબર બ્લીસ્ટરથી એપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ બરાબર એને કવર કઈ રીતે કરી શકાય ડ્રાય બેન્ડેજથી પછી કરી દેવાનું ડુ નોટ યુઝ બટર ઘણી વાર શું થાય કે બળી ગયું છે જો અલગ એ બટર ઘી પેટ્રોલિયમ જેલી ઓરાઈસ આવું બધું લગાવી દેતા હોય છે ઠંડક ઠંડક રહે એવું બટર બટર ઘી બી પેટ્રોલિયમ જેલી બેલી કશું લગાવવાનું નથી આગળ શું કે છે ઇનકેસ ઓફ વેરી સિવિયર બર્ન એટલે આપણે કહીએ ને કે પેટ્રોલ ડીઝલ લગાવ્યું છે ગેસનો બોટલ ફૂટે છે કે કંઈ પણ મોટી ઇન્જરીઝ છે મોટું સિવિયર બન્સ થયું છે ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ એઝ સૂન એઝ પોસિબલ દર્દીને જેટલું શક્ય હોય સત્વરેને હોસ્પિટલ ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ વોટર ટુ ડ્રિંક જો મોઠા એટલે આપણે કહે પચાસ સાહીઠ ટકા કે વધારે બળી ગયા છે તો મોટા ભાગે શું થાય છે કે અંદરથી જે લિક્વિડ છે એટલે કે પાણી એ સિત્તેર ટકા આપણને ખબર છે શરીરમાં સિત્તેર ટકા પાણી તો આ જે પાણી છે લિક્વિડ છે એ બંધ થઈ ગયું છે સળગી એક રીતે નીકળી ગયું છે તો એને આપણે પૂરતું આપવું પડશે એના માટે આપણે જે પણ વ્યક્તિ છે એને લિક્વિડ આપવું પડશે પાણી કટ્સ એન્ડ ઘા હોય કે ઉજળા હોય કટ થઈ ગયું હોય તો શું કહે છે ઇન કેસ ઓફ સ્મોલ કટ્સ બરાબર નાના કટ્સ દેખાય મને ઘણી રમતા રમતા પડી ગયા તો કટસ નાના થઈ બ્લેડ બ્લેડ ચખ્ખું બખું નાનું એવું અર્થું વાગી ગયું છે તો શું કરીશું વોચ ધ બોન વેલ વિથ એન એન્ટિસેપ્ટિક સોપ એન્ટીસેપ્ટિક સોપ એટલે ઘરમાં ડેટોલ બેટોલ જે હોય નાતા હોય એ એન્ટિસેપ્ટિક સોપ એન્ડ પ્લેન્ટી પ્લેન્ટી ઓફ ક્લીન લ્યુકવામ વાવ લ્યુકવામ એટલે હુંફાળું પાણી ના ગરમ હોય ના ઠંડુ નોર્મલ જે ટેમ્પરેચરનું પાણી હોય એવું હુંફાળા પાણીથી પછી આપણે શું કરવું જોઈએ ક્લીન કરવું જોઈએ એટલે એને થોડું ધોઈ નાખવું જોઈએ ધોઈ નાખવાથી શું થાય કે નાના મોટા જે બેક્ટેરિયા હોય આ તે જે દૂર થાય બીજા કોઈ કારણસર શરીરની અંદર જે ઘા થયો છે એમાં પ્રવેશે નહીં એના માટેનો આપણે પ્રયત્ન છે આગળ શું કરી શકાય ડ્રાય ધ વોન વિથ અ સ્વેબ ઓફ કોટન કોટન નોર્મલ કોટન જે છે મેડિકલ કોટન હોય પછી એ અલગ ઘણા બધા કચરાવાળા કચરાવાળાને નોર્મલ આપણે અગરબત્તીવાળા દીવાવાળા હોય છે તો એ ધ્યાન રાખવાનું મેડિકલ રૂ હોય કોટન એનાથી આપણે એ સ્વેબ થી આપણે શું કરીશું એ ગાને સાફ કરીશું ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુ જો હજુ લોહીનું જે વહેવું છે ચાલુ છે પ્રેસ ધ બરાબર ચોરસ નોર્મલ એક થી રોનું પુમળું આપણે મૂકી શકાય કવર કોટન ઓન ધ વોન ટીલ ઇટ સ્ટોપ્સ બ્લીડિંગ બરાબર એને થોડું દબાઈને બાંધીને કરી શકાય ઘણીવાર ડૉક્ટર આપણે મોટું પૂમળું મૂકીને પછી બાંધી દેતા હોય તો એનાથી શું થશે બ્લડી બ્લીડિંગ જે છે એ અટકી શકે આ ઉપરાંત હવે શું કરી શકાય એપ્લાય કરી શકાય એન એન્ટીસેપ્ટિક ક્રીમ એન્ડ કવર ધ વોન વિથ કોટન બરાબર છે એના પર આપણે કોઈ ક્રીમ લગાવીને પછી કોટન મૂકીને એને કવર કરી શકાય યુઝ બેન્ડેજ ઇફ ધ કટ ઇઝ બીગ મોટો હોય કોઈ ગા તો આપણે બેન્ડેજ લગાવવું જોઈએ ચેન્જ ઇટ ડેલી પણ હવે ઘણીવાર શું થાય છે કે એ બેન્ડેજ લગાવ્યા પછી એને ચેન્જ પણ કરવું પડે ઘણીવાર આપણે આપણને ગા થયો હોય એટલે ડૉક્ટરે એક પુમળું લગાવીને બાંધી દીધું હોય ખબર પડે અને પછી શું થાય કે ડૉક્ટરે કીધું બીજા દિવસે આવજો ત્રીજા દિવસે આવજો પછી એ ઉખાડ નાખે આમ કે જોરથી તો ઘણીવાર આપણે આપણે બદલવાની ઈચ્છા નથી થતી પણ એ શું છે અંદર પરવું થતું હોય છે એટલે એ એ ચેન્જ કરવું જરૂરી હોય છે તો ઘણી શું છે કે ડૉક્ટર પાસે જઈએ તો ઘરે બેઠા હોય તો ધીમે ધીમે તો નથી નીકળતું કારણ કે એ સ્ટીક ચોટી જાય છે ત્યાં ચામડી સાથે તો એ ખરેખરને બદલવાનું હોય છે તો એ પણ આપણે ચેન્જ કરવું પડશે આગળ શું કહે છે ડુ નોટ કીપ ધ વુંડ ઓપન એ ગાને ખુલ્લો રાખવો નહીં નહીં તો શું થાય જેમ કે માખ બેસે કોઈ પણ જીવ જંતુ બેક્ટેરિયા જે ના દેખાય પણ ઘૂસી જાય તો એ પણ આપણે ત્યાં ડુ નોટ કીપ ધ વુંડ ઓપન

એ વુન્ડ ને સેફ રાખવાનો છે ઇફ ધ વુન્ડ ઇઝ ઓન ધ હેન્ડ ઓર લેગ જો એ હાથ પર હોય અથવા પગ પર હોય એન્ડ કન્ટિન્યુઝ ટુ બ્લીડ બરો હાથ કે પગ પર આપણે આપણને વાગ્યું છે તો શું કરી શકાય ટેક અ વાઇડ પીસ ઓફ ક્લોથ એક પટ્ટો વાળો લાયો પીસ ઓફ ક્લોથ લેવાનું ઓર અ હેન્ડ એટલે જે મળે રૂમાલ હોય તો રૂમાલ ટાઈ ધ ક્લોથ ટાઈટલી લિટલ અબૌ ધ વૂંડ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાગ્યું છે તો એનાથી ઉપરની તરફ ઉપરની તરફ એટલે હું તમને કહું કે તમારા હૃદય તરફ જવાનું પછી નીચે નહીં બંધવાનું અહીં વાગ્યું છે અહીં નહીં જ્યાં વાગ્યું છે એનાથી ઉપરની તરફ એટલે લડ જ્યાંથી આવવાનું છે એને આપણે અટકાવવાનું છે વસ્ક્રિય છે તો શું કહે છે ધ વૂંડ અને ધીસ ઇઝ કોલ્ડ અ ટર્નિકેટ પરીક્ષામાં પૂછાય વોટ ઇઝ ટર્નિકેટ તો ઘણા વિદ્યાર્થી શું કરશે એથી લખી દેશે ધીસ ઇઝ કોલ્ડ ટર્નિકેટ પણ ધીસ ઇઝ શું આ ટર્નિક એ આગળથી લખવાનું અહીંયાથી આવે ટાઈ ધ ક્લોથ ટાઈટલી લિટલ અબૌ ધ વૂન્ડ બરાબર આ આ ઓકે ઉપરથી થોડું છે જો પણ આ જે છે ને વાઇડ પીસ ઓફ ક્લોથ ઓર હેન્ડક્રા ચીપ જેને આપણે બાંધવાનું છે એ છે એ ટાઈ લખ્યું છે પણ એટલાથી આપણે લખી જાય ટાઈ ધ ક્લોથ ટાઈટલી અબૌ ધ વૂંડ ધીસ ઇઝ કોલ્ડ અ ટર્નિકેટ છે મેક ટાઈટ પછી ઘણીવાર શું કરે છે આમ બાંધી દે તો બ્લડ જ ના જાય બ્લડ ના થાય તો પછી જે એરિયા છે એ શૂન્ન થઈ જાય એટલે પછી કસા કામનો જ ના રહે એ એક્ટિવિટી ના કરી શકે એટલે એટલું બધું પણ ટાઈટ નહીં બનાવવાનું કે બ્લડ જ ના જાય બ્લડનો ફ્લો થોડો ઘટે એવો પ્રયત્ન કરવાનો છે બંધ થઈ જાય એવો નથી કરવાનો પોઝ છે નોટ સ્ટોપ થોડું અટકે એવું કરવાનું નોટ ટાઈટ છે

તો પ્રેક્ટિકલ ડિસિઝન છે કે ડૉક્ટર તો એકવાર લઈ જવું જોઈએ ધ ડોક્ટર ટુ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ છે ઘણીવાર એ જે વાગ્યું છે એ ઘણીવાર જેમ કે લોખંડની કોઈ વસ્તુ છે બરાબર છે તો એના લીધે શું એનો કાંઠ કે કોઈ અન્ય વસ્તુના લીધે એને એક પ્રોબ્લેમ આ થઈ શકે છે ને એના લીધે એક રસી એને આપવાની થઈ શકે છે તો એ રસી જે છે એ આપવી પડતી હોય છે બરોબર છે તો એ રસી માટે આપણે એને ત્યાં લઈ જવું પડશે અને એને ડોક્ટર કદાચ એની ઇન્જેક્શન આપી શકે છે ફ્રેક્ચર્સ ફ્રેક્ચર્સ શું છે એની વાત કરીએ અહીંયા આપણને એક ચિત્ર દેખાય છે એમાં આ ફ્રેકચર ક્યાંક થયું લાગે છે ભાઈને આગળથી પણ એક પાર્ટો વાંચે છે તો સમ એક્સિડેન્ટ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોર્ડ બ્રોકન બોર્ડ થઈ શકે દિસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર અને આપણે શું કહીશું ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ આ ફ્રેક્ચર જે છે ઘણીવાર શું પીડાદાયક હોય છે ફ્રેક્ચર ઘણીવાર શું થાય છે કે આપણો ક્યાંક પડી ગયા હોય કોઈ વસ્તુ આપણને વાગી ગઈ હોય ક્યાંક આપણો હાથ હાથકસ ભરી ગયો હોય તો ફ્રેક ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લીમ જે ભાગ છે અવયવ છે લીમ એને આપણે મૂવ નથી કરવાનો એક વાર એથી છૂટું પડી ગયું ફ્રેક્ચર થઈ ગયું કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તો પછી એને બહુ હલાવવાનું નથી દુખશે નહીં તમે આગળ શું કહે છે કઈ રીતે આપણે પીડાને દૂર કરી શકો ઓછી કરીએ પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેરિંગ સોજો નોર્મલ તમે ફ્રેક્ચર થશે એટલે આઈ જ જવાનું છે હવે જ્યારે સોજો આવે ત્યારે આપણે જો સોજાને ઓછો કરવો હોય તો શું કરી શકીએ આઈસ પેક આપણે ત્યાં મૂકી શકીએ ભાઈ પેકર છે ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓલ લેગ એને જે પેશન્ટ છે એને આપણે કહેવાનું તું તારો હાથ કે પગ જે પણ એને ફ્રેક્ચર થયું છે એને હલવા દઈશ નહીં એટલે જેવો છે એની સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે જવાનું છે યુઝ પ્લેન્સ ટુ મેક શ્યોર દેટ ધ બ્રોકન ડઝ નોટ શિફ્ટ બરોબર તમે ત્યાં પાટો પાટો બાંધીને એ પ્રકારે ઘણી વાર આપણે પિક્ચરમાં જંગલમાં વાગ્યું બાંધી દોરે બાંધી તો એ જ રીતે આપણે એ પાર્ટ જે છે ત્યાંથી છૂટવું પડ્યું છે પણ નોર્મલ જે સ્થિતિમાં હોવું જોઈએ એ સ્થિતિમાં એને બાંધવાનું અને એ રીતે મેં ડોક્ટર પાસે જવાનું યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ બરાબર આપણે આ રીતે કપડાનું બનાવીને ટુ પ્રિવેન્ટ મુવમેન્ટ એ કંઈક મળે જે પણ વસ્તુ મળે ભાઈ પણ આ તો કેવું છે કે ભાઈ સ્ક્રુ પેલો ખુલી ગયો હોય તો ડિસમિસ શોધે બરાબર છે બરાબર સ્ક્રુ ડ્રાઈવર શોધીએ પણ ના હોય તો ચમચીથી પણ કામ ચલાવી લેવાનું તો એ જ વસ્તુ છે કે અહીંયા તો બધું લખ્યું છે કે આ કરો રૂમાલ બાંધો પણ ઇમરજન્સીમાં નથી કંઈ પણ તો જે મળે એનાથી એને બાંધવાનું છે પ્રિવેન્ટ કરવાની છે મુમેન્ટને ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ બરાબર ડોક્ટર પાસે તો લઈ જવાનું સ્પ્રેન એટલે મચકોડ ઘણી વાર પગ મચકોડે જાય આમ ચાલતા ચાલતા ક્યાંક એવી ખાડામાં પડે ક્યાંક એવી જગ્યાએ મૂકાઈ જાય તો મચકોડાઈ જાય છે તો શું કહે છે સમટાઇમ્સ જોઈન્ટ લાઈક ધ એન્કલ જ્યાં જ્યાં જોઈન્ટ છે ત્યાં મચકોડ થશે જો ફ્રેક્ચર તૂટવું છે એ હાડકું તૂટે આ વચ્ચે જે છે આખું હાડકું છે અહીંથી એને તૂટશે આ ફ્રેક્ચર ફ્રેકચર થશે પણ અહીંયાથી મચકોડાઈ જશે જ્યાં જ્યાં એના જોઈન્ટ્સ છે ત્યાંથી મચકોડ આવશે બરાબર એ થોડી યાદ રાખ સમટાઇમ્સ જોઈન્ટ્સ લાઈક ધ એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ એવો આમ ફરી જાય થોડું ટૂંકમાં એ જગ્યાએ થોડું આગું પાછું થઈ જાય ધ જોઈન્ટ્સ જોઈન્ટ્સ વેર જે એમાં શું થાય થાય છે છે એન્ડ એન્ડ ઇઝ 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 વેરી વેરી જ ધીસ સ્પ્રેન સ્પ્રેનમાં આપણે જોઈએ ને આ રીતે કંઈક કરવાનું હોય ઠંડુ બંડું બધું લગાવવાનું આગળ વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેડ બરોબર છે યુઝ આઈસ પેક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ આ જે સ્વેલિંગ છે ને ઘટાડવા માટે આઈસ આ આઈસ તો રાખવાનો જ એટલે ફ્રીજની જરૂર છે ભાઈ डू नॉट लेट द्वाइंट बी मूव करवा देन एडल्ट टू एप्लाय ऑफ बेन्डेज बेन्डेज टूक बाज दे जॉइंट एंड प्रिवेट मुवमेंट मुवमेंट थी kind of जुए नहीं प्रकार जॉइंट जॉइंट है सपोर्ट रहो यू के कपड़ू बपड़ लाइने टू मेक श्योर द जॉइंट डज नॉट मूव टाई द स्पींट्स अबउ एंड बिलो ध જોઈન્ટ જે પણ જોઈન્ટ છે ટૂંકમાં અહીંયા જોઈન્ટ છે ફોર એક્ઝામ્પલ તો અબો એન્ડ બિલો એટલે આખું આમ થઈ જવું જોઈએ એટલે ટૂંકમાં એ રીતે બાંધવાનું છે બાઇટ્સ બાઇટ્સ માં એક કૂતરું દેખાય છે કૂતરું બચ્ચું લાગે છે આમ તો પણ જોઈ લે શું કહે છે બાઇટ્સ ધ બાઇટ્સ ઓફ એનિમલ્સ કેન સમ બી ડેન્જરસ બરોબર આ નોર્મલ તો શું છે કે કૂતરા બિલાડામાંથી હરકવાની રસી જે છે રેબિસ

અને જ્યારે એ આપણને ગા કરે છે કળે છે એટલે આપણા શરીરની અંદર એના જમ્સ પ્રવેશે છે એની અંદર જે નોર્મલ છે હળકવા થયો છે તો એ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને એ પ્રવેશી જાય તો આપણે નોર્મલ આપણું પણ ડેથ થઈ શકે છે તો આપણે એના માટે શું કરવાનું છે એની વાત કરીએ શું કે જોઈએ ધ બાઇટ્સ ઓફ ધીસ એનિમલ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝ લાઈક રેબ હળક મેં વાત કરી વોઝ ધ વોન્ડ બરાબર એ ફેલાઈ શકે છે

નોન પોઇજનસ બિનઝેરી છે પણ આપણે હવે આપણને તો ખબર જ નથી કે આ ઝેરી છે કે બિનઝેરી એટલે આપણે તો શક્ય એટલી તકેદારી રાખવાની હોય મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઇજનસ ઇન કેસ ઓફ અ વેનમસ સ્નેક વેનમસ એટલે ઝેરી સ્નેક બાઇટ જો તમને કડે ડુ નોટ મૂવ ધ વિક્ટીમ ટુ ડો નોટ અલાવ ધ વિક્ટીમ ટુ મૂવ એઝ ધીસ વિલ સ્પીડ ઓફ ધ સ્પ્રેડ ઓફ ધ વેનમ થ્રુ ધ બોડી નોર્મલ શું છે કે સાફ કઢી કહો છે હવે તમે છો અને તમારા પાસે આજુબાજુમાં સપોર્ટ પણ છે એટલે કે બીજા માણસો પણ છે એટલે કે એ વ્યક્તિઓએ શું કરવાનું છે કે ભાઈ તને સાપ કર્યો છે તું આરામથી બેસી રહે ઊંઘી રહે જે પણ એની સ્થિતિ છે કારણ કે જો એક્ટિવિટી કરે છે ફોર એક્ઝામ્પલ દોડે છે ચાલે છે તો શું થશે કે હાર્ટનું પમ્પિંગ આપણને ખબર વધે છે અને વધશે એટલે બ્લડનો જે ફ્લો છે વધે છે બ્લડની સાથે ઝેર પણ આખા શરીરમાં ફેલાઈ જાય છે એક્ટિવિટી કરવાથી શું થશે બ્લડ જલ્દી ફેલાશે એટલે એક્ટિવિટી આપણે કરવાની નથી પણ ક્યારે જ્યારે મદદ છે હવે ક્યાંક ખેતરમાં જંગલમાં ગયા ને એકલા છીએ સાપ કડી ગયો ને આપણે એકલા એકલા તે એકલા એકલા હોય ત્યારે તો દોડવું એ પડે ચાલવું એ પડે ડોક્ટર પાસે જાતે જવું પડે પણ અહીંયા આ સમજીશું કે કંઈક કોઈ જગ્યાએ કોઈ મદદ છે તો શું કરું છું કે જે વ્યક્તિને સાપ કર્યો છે એને ડુ નોટ અલાઉ ધ વિક્ટીમ ટુ મૂવ એને મૂવ નથી કરવા દેવાનું નહીં તો શું થશે ધીસ વિલ સ્પીડઅપ સ્પીડ વધી જશે એન્ડ સ્પ્રેડ ફેલાશે

અને ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિજિયેટલી ઇમિજિયેટલી આપણે તેને લઈ જવાનું છે ડોક્ટર પાસે મોટા ભાગની ઇન્જરીમાં ખાસ કરીને સિવિયર ઇન્જરીઝ છે બરાબર બી કોઈ મોટો ગા થયો છે તો આપણે એને ડોક્ટર પાસે લઈ જવાનું છે હા ડોક્ટર પાસે લઈ જાય પહેલા આપણી પાસે ફર્સ્ટ એડ જે છે એ પ્રયત્ન કરવાનો છે પણ પોતાની જાતને ડોક્ટર સમજી નથી લેવાનું કેવું ને કે બે ફરી બધું પૂરું થઈ ગયું ને આગળ જવાનું

ઓર ડ્રાયનેસ ઓફ ધ લિનિંગ ઓફ ધ નોઝ નાકની અંદર ઘણીવાર સુકાઈ જાય છે ઘણીવાર વાર ગરમીના લીધે નોર્મલ આપણા જે બોડી છે એની અંદર એક પ્રકારે લિક્વિડ હોય છે જે એને ટૂંકમાં એક્ટિવ રાખે છે અહીંયા ડ્રાય થઈ જાય છે સુકાઈ જાય છે ચામડી નોર્મલ આપણે જેમ કે હોટ સુકાઈ જાય તો શિયાળામાં કેવા ફાટતા હોય છે પછી બ્લીડિંગ હોય દુખાવો થાય એ લો નીકળે એ રીતે નાકની અંદર પણ ઘણીવાર વાર શું છે કે એ જે સ્ક્રીન જે જે છે એ ડ્રાય થઈ જાય તો પણ આપણને નોઝ બ્લીડિંગ થઈ શકે છે એલર્જી કોઈ થઈ હોય કોલ્ડ હોય વધુ પડતી શરદીના લીધે પણ ઘણી વાર છોલાઈ જાય હીટ ઓર સમથિંગ સ્ટક કશુંક વાગ્યું છે ભરાઈ ગયું છે ઇનધરોઝ નાના બાળકને કશુંક વાગી જાય રમતરમથે તો પણ નોઝ બ્લીડિંગ થઈ શકે છે હવે શું કરીશું જોઈએ આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ બરાબર આગળની તરફ ઝૂકી જવાનું છે સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ શ્વાસ લેવાનો છે મોઢેથી

ઓર અન્ટીલ ધ બ્લીડિંગ સ્ટોપ્સ દસ મિનિટ અથવા બ્લડ પૂરું થાય બંધ થઈ જાય ત્યાં સુધી બ્લીડિંગ ન થતે જાય દસ મિનિટમાં તો લગભગ બંધ થઈ જશે પણ છતાંય ન થાય તો પછી દસની અગિયાર બાર તે ચાલુ રાખવાનું પુટ એન આઈસ ક્યુબ આપણે આઈસ ક્યુબ જે છે બરફ નાનો મળે તો ઓર આઈસ કેન્ડી ઇન ધ માઉથ માઉથની અંદર આપણે એને બરફ કે કંઈક ઠંડી વસ્તુ આપવાની છે જેથી જે ડ્રાયનેસ છે બરાબર છે એને એ જતી રહે અને ફરી એ સ્કીન જે છે એ ટૂંકમાં બ્લીડિંગ બંધ કરે ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઝ બરાબર આ કોલ્ડના કારણે જે નોઝમાં બ્લીડિંગ થઈ રહ્યું છે એ બંધ થઈ જશે આ રીતે આપણે પાઠને સમજવાનો પ્રયત્ન કર્યો છો થેન્ક્સ ફોર વોચિંગ નોર્મલ છે કે ઘણા એવા પ્રસંગો આપણે જોયા કે જેમાં કઈ રીતે આપણે ફર્સ્ટ એડ આપી શકીએ બીજા વિડીયો માટે પણ તમે ચોક્કસ ચેનલને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરી રાખશો ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ધોરણ બારના પણ અંગ્રેજી વિષયના વિડીયો અને ગ્રામરના વિડીયો પણ જોતા રહેશો થેન્ક યુ બેસ્ટ ઓફ લક